विद्यार्थी मित्रों, हवे आजे जीके में आपणे आगळ जोईशुं। एना पहेला आपणे जे तमने गया वीडियो में मैं बे त्रण प्रश्न जवाब शोधवा माटे कीधा था एनो हूँ तमने आंसर आपुं छुं। तो पहेला आपणे जोईए, मैं तमने कीधुं तुं जे कंडला बंदर छे एनुं नवुं नाम शुं पड्युं छे, तेनुं नवुं नाम पड्युं छे दीनदयाल, बराबर। दीनदयाल पोर्ट नवु नाम एनु, जे कंडला बंदरनु नाम छे चेंज थई गयु छे हमणां हालमां ज, एनु नाम चेंज थयु छे। एना पछी जे छे हवाई मथक अमदावाद, जे हवाई मथक छे एनु नाम छे सरदार पटेल इंटरनेशनल एरपोर्ट, बराबर छे। ए बीजुं छे अने तीजुं तमने मैं एक प्रश्न पूछ्यो छे कि आपणे जे अमदावाद सिविल हॉस्पिटल छे एवुं ज बीजुं हॉस्पिटल जे छे नवुं, जे આજે હમ હાલ રાજકોટ ખાતે નવું સર્જન થયેલું છે એનું નામ છે એમ્સ। એમ્સ જે હોસ્પિટલ છે આપણા ઇન્ડિયામાં સૌથી મોટા મોટા હોસ્પિટલોમાં જેની ગણતરી થાય છે એમાંનું એક હોસ્પિટલ આપણે રાજકોટ ખાતે બનવા જઈ રહ્યું છે। તો આ ત્રણ પ્રશ્ન જે હતા એ આપણા ગયા વિડીયોના હતા જેનો મેં તમને આન્સર આપ્યો। હવે આપણે આગળ જોઈશું। હવે આગળનો જે પ્રશ્ન છે, મોટી ઔદ્યોગિક વસાહત, બરાબર। મોટી ઔદ્યોગિક વસાહત એટલે જ્યાં ઘણી બધી કંપનીઓ હોય અને જે ફેક્ટરી હોય એવી મોટો વિસ્તાર જે છે એ ઔદ્યોગિક વસાહત એ ક્યાં છે, આપણે અંકલેશ્વર ખાતે। અને એ સૌ એશિયામાં સૌથી મોટો ઔદ્યોગિક વસાહત છે, આખું જે આપણે એશિયા ખંડ છે એમાં મોટા મોટી જે ઔદ્યોગિક વસાહત છે એ આપણા અહીંયા ગુજરાતમાં અંકલેશ્વર ખાતે છે। એના પછી છે મોટી સહકારી ડેરી, બરાબર। ડેરી એટલે જ્યાં દૂધનું ઉત્પાદન થતું હોય એવું, તો એ છે આપણે અમૂલ ડેરી જે આણંદ ખાતે આવેલી છે અને એની સ્થાપના ક્યારે થઈ છે 1946માં। જેના પછી છે મોટું ખેત ઉત્પાદન બજાર, એ ઊંઝા ખાતે આવેલું છે અને એ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે। હવે ઊંઝાનું જે ખેત બજાર છે એ સેના માટે ખાસ જાણીતું છે એ તમારે શોધવાનું છે। ભારતનું મોટું કારખાનું, મોટા મોટું જે કારખાનું છે આપણા ગુજરાતનું એ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, જેની સ્થાપના ક્યારે થઈ છે 1847માં, બરાબર। એના પછી છે મોટી સિંચાઈ યોજના, સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે આપણા ગુજરાતમાં, એ છે સરદાર સરોવર યોજના, એ નવાગામ ખાતે અને એ કઈ નદી પર છે, એ નર્મદા નદી પર છે, કઈ નદી પર, નર્મદા નદી પર। એના પછી છે મોટું સંગ્રહસ્થાન, સંગ્રહસ્થાન એટલે મ્યુઝિયમ, બરાબર, જે આપણે ઘણી વાર આપણે બરોડા ગયા છે, બરાબર, પ્રવાસમાં એ વખતે તમને આ મ્યુઝિયમ બતાવવામાં પણ આવ્યું છે, એનું નામ છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા, બરાબર। ત્યાં 60,000થી પણ વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે। પછી એના પછી છે પહોળો પુલ, પહોળો પુલ કયો છે આપણા ગુજરાતમાં, ઋષિ દધીચી પુલ, જે ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે અને જેની લંબાઈ છે 25.69 મીટર। એના પછી છે લાંબો દરિયા કિનારો, સૌથી લાંબો દરિયા કિનારો ક્યાં છે, એ છે કચ્છ જિલ્લામાં, જેની લંબાઈ કેટલી છે 406 કિમી લંબાઈ। એના પછી છે ઊંચો બંધ, ઊંચો બંધ કયો છે, ઊંચામાં ઊંચો બંધ આપણા ગુજરાતમાં સરદાર સરોવર યોજના, એ કઈ નદી પર છે, નર્મદા નદી પર, અને તેની ઊંચાઈ કેટલી છે 146 મીટરથી પણ વધુ, બરાબર। એના પછી શું છે સૌથી વધુ મંદિરોનું નગર, બરાબર, જ્યાં ઘણા બધા મંદિરો છે એવું નગર કયું છે, એ છે પાલીતાણા અને એ આવેલું છે ભાવનગર જિલ્લામાં। અને આપણે મેં તમને આગળના વિડીયોમાં પણ તમને કીધું હતું જે રિલાયન્સ રિફાઇનરી છે એ પણ ક્યાં આવેલી છે, એ છે જામનગરમાં, બરાબર છે, ક્યાં છે જામનગર, અને પાલીતાણા કયા જિલ્લામાં છે, એ ભાવનગર જિલ્લામાં છે। અને ત્યાં કેટલા મંદિરો છે 863 જૈન, અને એ બધા મંદિરો જૈન મંદિરો છે। એના પછી છે લાંબી નદી, લાંબી નદી કઈ છે, સાબરમતી નદી, અને તેની લંબાઈ કેટલી છે 320 કિમી,
थी पण वधु बराबर। लंबाईनी दृष्टिए लांबी नदी आपणे गुजरातनी छे साबरमती, अने पाणीना जथ्थानी रीते जो जोईए तो मोटी नदी कई छे आपणी नर्मदा। एना पछी छे मोटो महल। मोटो महल कयो छे आपणो? ए छे वडोदरानो लक्ष्मी विलास पैलेस, ये वडोदरा खाते आवेलो छे। ए केटली जग्यामां विस्तरेलो छे? ए 500 एकरथी पण वधु जग्यामां ए पथરાયેલો છે। એના પછી છે 3D થિયેટર। 3D થિયેટર એ ક્યાં આવેલું છે? એ છે સાયન્સ સિટી, અને સાયન્સ સિટી ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે બરાબર। ત્યાં પર્યાવરણ, કલા, ટેકનોલોજી, અવકાશીય સંશોધનોના આધારિત 3D ફિલ્મો ત્યાં બતાવવામાં આવે છે। પછી ઓપન થિયેટર બરાબર। ઓપન થિયેટર ક્યાં આવેલું છે? ડ્રાઇવિન, અને ડ્રાઇવિન ક્યાં આવેલું છે એ તમારે શોધવાનું છે। હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે આ ડ્રાઇવિંગ એ ક્યાં આવેલું છે બરાબર છે। અને આશરે 42 વર્ષ જૂનું આ ઓપન થિયેટર છે બરાબર। અહીંયા આપણો ત્રીજો પ્રકરણ પૂર્ણ થાય છે બરાબર છે। આના પછી હું તમને વિકલ્પો સમજાવીશ, અને એ તમારે વિકલ્પો પછી તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। આમાં કંઈક વસ્તુ તમને ના ખબર પડી હોય તો મને મારા પર્સનલ વોટ્સઅપ નંબર પર તમે મને પૂછી શકો છો। ચલો તો આ વિડીયોમાં આટલું જ, અસ્તુ।